નમસ્કાર પહેલા તો અમે જે જગ્યાએ છીએ નોબત ગ્રુપ અને જામનગરની ધરતી અમારા માટે સૌભાગ્ય છે કે આ કાજળની ધરતી છે ઝંડુ બામની ધરતી છે અને બહુ સરસ મજાની ધરતી પર અમે અમારું સૌરાષ્ટ્રનું ફિલ્મની વાતો લઈને આવ્યા છીએ મારી સાથે છે રક્ષિતભાઈ વસાવડા નમસ્કાર રક્ષિતભાઈ સરસ સવાલ આવ્યો છે કે આ ફિલ્મનો વિચાર ક્યાંથી આવ્યો તો મને પાંચ ફેબ્રુઆરીથી આ વાત શરૂ કરો સર બહુ સરસ વાત કરી એકચ્યુઅલી પાંચ ફેબ્રુઆરી બે હાજર ઓગણીસની ઘટના નવસારી હર્ષલભાઈ અને મારું એક લેક્ચર હતું ને લેક્ચર પૂરું કરી અમે નવસારી થી રાજકોટ આવતા હતા હવે નવસારી થી રાજકોટ એટલે લગભગ દસેક કલાકની જર્ની રસ્તો લાંબો એટલે પછી કઈક જાત જાતની બધી વાતો થતી હોય એમાં હર્ષલભાઈ મને એક વાર્તા સંભળાવી અને એમણે એમ કહ્યું કે હર્ષલભાઈ જનરલી એક એવી ખાસિયત છે કે દર પાંચ જાન્યુ પાંચ જાન્યુઆરી પાંચ જાન્યુઆરી એમનો બર્થડે અને એ બર્થડે કેવી રીતે સેલિબ્રેટ કરે કે એ એમની લખેલું કોઈ પુસ્તક છે એ લોકો સુધી લઈ જાય બરાબર છે તમને મને લાગે એક યુવા સિરીઝની આપણે વાત કરી યુવા ધર્મ યુવા સાહસ હા એટલે એ વખતે બુક આ વખતે કઈ બુક લખવાનો છે આ વખતે યુવા સરકાર નામની બુક લખવાના છે અને એ વાત મેં કરી અને હા એટલે એમણે મને વાર્તા કરી પછી એમણે એક એવો વિચાર કર્યો કે મને એવું લાગે છે કે અત્યારના સમયમાં પુસ્તક કરતા છે ને કારણ કે હું નાટક સાથે જોડાયેલો હતો એટલે મને કે નાટક આપણે આનું કરીએ કઈક લાઈટ એન્ડ સાઉન્ડ કે એવો કઈક શો કરીને એનું નાટક કરીએ તો કેવું એટલે મેં કહ્યું કે આ નાટક તો થઈ શકે બરાબર છે પછી એમાંથી તરત જ મને એવો વિચાર્યો મેં કીધું આનું કેનવાસ તો બહુ મોટું છે ને આમાં તો ઘણા બધા કલર્સ છે ને ઘણી બધી વસ્તુઓ થઈ શકે એટલે મેં કહ્યું હર્ષભાઈ આ ખરેખર તો છે ને મૂવી નો ટોપિક છે ફિલ્મ નો ટોપિક છે એવું ના કહી શકાય પણ એકચ્યુઅલી સાવ અમે નવા હતા અને નવાનો ઈશ્વર હોય જેમ ભોળાનો ભગવાન હોય ને નવાનો ઈશ્વર હોય એકદમ સાચી વાત એટલે અમારો આ વિચાર જે મેં એમને કહ્યું એમણે મને કહ્યું ને આખી વસ્તુ હવે ક્યાંક આમાં ઈશ્વરના આશીર્વાદ મળ્યા નહીતર સાહેબ વિચાર કરનારા તો ઘણા બધા લોકો હોય છે સપના જોનારા પુષ્કળ લોકો હોય છે અહીં સુધી પહોંચવું આ ઈશ્વરના આશીર્વાદ છે એટલે એવી રીતે બસ આ ફિલ્મ છે એની કઈક વાર્તા એ ત્યારે એ ઘટના છે એ મંડાણી પછી તો નિલેશ કાથોડી નામનો વ્યક્તિ છે જેની પે હું કોન કરોડપતિ તમને યાદ હોય તો ગોંડલના ગોંડલના છે

અને પછી તો એ જોડાણા અને અત્યારે નિર્મલા ક્રિએશન સૌરાષ્ટ્રનું રાજકોટનું અને આખી સૌરાષ્ટ્ર ગુજરાતી ભાષાના પ્રભુત્વ માટે એક મોટું ફિલ્મ તેર નવેમ્બરે રિલીઝ થઈ ગયું છે નજીકના દરેક થિયેટરોમાં અને ખુબ સારો રિસ્પોન્સ છે લોકો જોવા જાય છે લોકો રક્ષિત મને તો લોકો એવું કે છે કે આ બોલીવુડ ટચ ની ફિલ્મ છે બસ એ લોકોનો પ્રેમ જે કઈ મળી રહ્યો છે તો છે છે આનંદ છે ફિલ્મની યુએસપી શું છે તમારી દ્રષ્ટિએ હું તો કઉ છું કે સૌરાષ્ટ્રનું ફિલ્મ એક જ યુએસપી પેલી તો એ યુએસપી છે કે આપણું ફિલ્મ છે કારણ કે તમે ગુજરાતી ફિલ્મ હું કોઈ ડિપાર્ટેશન નથી કરતો પણ ગુજરાતી ફિલ્મ જયારે શરૂઆત થઈ આમ જુઓ જયારે જેને કહેવાય આમ તો એ શબ્દ અમને ઓછો પણ અર્બન ગુજરાતી ફિલ્મ જયારે શરૂ થઈ એટલે આમ શરૂઆત થાય એટલે એક રિવરફ્રન્ટ આવે મીન્સ જે બેઝિક જે અમદાવાદ ટચ જેને દેખાય સૌરાષ્ટ્રનું જે ફિલ્મ જયારે બને ત્યારે એવું બને કે ભાઈ જ્યાં થોડો ઘણો પાર્ટ શૂટ થયો હોય તો આખું ફિલ્મ આમ જો તો રાજકોટમાં છોડે છે રાજકોટ અને થોડું ગોન્ડલ હા ગોન્ડલ યુએસપી સર તમે વાત કરો આપણે યુનિક વર્ષ ફિલ્મમાં યુનિક પહેલી તો એ કે અમારી ફિલ્મ નું ખરેખર આમ જોવા જાવ ને તો મેઇન કેરેક્ટર કેવો હીરો કયો તે વાર્તા છે સ્ટોરી છે પ્લોટ છે અને પ્લોટ એ રીતનો છે કે યુથ જે છે એ એક્ટિવ પોલિટિક્સ નો હિસ્સો બને પોલિટિક્સ ને એક કરિયર તરીકે બહુ સિરિયસલી કે જેમાં ડોક્ટર્સ છે એન્જિનિયર્સ છે સ્પોર્ટ્સ પર્સન્સ છે મ્યુઝિક ફિલ્ડમાં જાય કે આર્ટ ફિલ્ડમાં જાય એમ પોલિટિક્સને પણ બહુ સિરિયસલી કન્સિડર કરે અને એ રીતે યુથ છે એ એક્ટિવ પોલિટિક્સમાં જાય આવો એક કોન્સેપ્ટ આવો એક વિચાર પણ ફરીથી એક વખત કે આ વિચારને પણ અમે મનોરંજક રીતે મૂકવા માગીએ છીએ અને મૂકાણ છે

પછી એવો જ એક સંવાદ છે કે અત્યારે તો શિખર નો જમાનો છે પૂછે છે પછી જો જો કંકર લોકોની શંકર લોકો દ્વારા પૂજાશો પૂછાશો ડાયલોગ છે યુએસ પી અમારી એમાં નવા હતા બધા અમારી પાસે કોઈ પોસ્ટર બોય નથી કે જેને જોઈને લોકો ફિલ્મ જોવા જાય એટલે ધારો કે એક કેરેક્ટર છે એના ફાધર ને એમ કે છે કે સિસ્ટમ બદલવા પ્રત્યે જવું પડશે

કૃષ્ણ લઈ આવો પણ એ ના કરે છે ને આમ ચક્કી મારો દીકરો ખંડાવો ન જોઈએ મારો દીકરો શહીદ ન થવો જોઈએ તો દસથી ની જોબ માથો મારી દીકરી તો સરસ ઘરમાં જ જાય છે એ પરિટિક્ષ બનાવે છે એવું નથી સાહેબ બીજું તમને કહું યુએસપી અમારું સંગીત છે જી એબ્સોલ્યુટલી એટલે હું તો જવાબ લાંબો આપું છું પણ તમે યુએસપી પોઈન્ટ કીધા તો આમાં ફિલ્મમાં જે માત્ર એક્ટર એક્ટ્રેસ છે એ માત્ર યુએસપી નથી

ઉસમાન મીર સાહેબની કવલ છે તો આ બધી વસ્તુઓ જે છે એ અમારા પ્લસ પોઈન્ટ્સમાં અમે ગણી શકીએ લોકડાઉન પછી માત્ર ગુજરાતીની જ નહીં પરંતુ એમ કહી શકાય કે ઇન્ડિયાની ટેલી ફિલ્મ છે જે થિયેટરમાં રિલીઝ થઈ છે તો આ એક બહુ મોટું જોખમ પણ કહેવાય તો એ અનુભવ કેવો રહ્યો અને કેવી રીતે નિર્ણય ફાઈનલ થયો એટલે અમે એવું છે કે ત્યાં હું તમને ફિલ્મી ભાષામાં જવાબ દઉં બે રીતે જવાબ એક તો પહેલા જે ફિલ્મ સફળ થઈ આપણા પ્રતિક ગાંધીની ગુજરાતનું ગૌરવ કહેવાય

એવી તો પડ્યો કે લોકડાઉન પછી લોકો ફિલ્મ જો હતું બધાય હજી મને કે કે છે લોકો નહીં જોવા જાય નહીં જોવા જાય આજે બુક બુકમાં તમને કહો કે આવતીકાલ ને આઈનોક્સ ટિકિટ નથી મળતી રાજકોટમાં બહુ સારી એટલે લોકો જોવા જાય છે તમે એક લોકો પર વિશ્વાસ કરો તમને હજી તમને કહો જે લોકો સેફ્ટી સિક્યુરિટી અને કોરા બાબત વિચારે છે તમે આ લોકડાઉન પછી સૌથી સેફેસ્ટ જગ્યા છે આમ જુઓ તો પછી બજાર નથી રેસ્ટોરન્ટ સૌથી સેફેસ્ટ બધા પોતાની પ્રિકોશન લે છે સિનેમા હોલ પણ સિનેમા હોલ સૌથી સેફેસ્ટ હું નથી કેતો ઘણા રાઇટર્સ કે છે કારણ કે તમે એન્ટર થાવ એટલે તમારો થર્મલ ની ચેક થાય તમારો સેનિટાઇઝેશન થાય અને અંદર તમે આગળ પાછળ આજુબાજુ કોઈ વ્યક્તિ બેસી જ નથી એટલે ઘણી જગ્યાએ એ લોકોએ બે સીટ બે સીટ કરી છે પણ સીટ જ છે અને રીતસર એ purpose માં છે એટલે શું છે કોઈ વ્યક્તિ એવી અમુક થી વધારે એ કરતા જ નથી અને ગમે તેટલું ઉપર જ્યારે આપણે તેરમી રિલીઝ કરવાનું છે એ પહેલા નવ થી અગિયાર આપણે રિસર્ચ ટી હતી જેની સાથે હું પણ હતો ભેગો કે એક એક થિયેટરમાં છે આપણું જે 88 સેન્ટર આપણે જ્યારે આપ્યું હતું એલોટ ત્યારે અમે એક એક જગ્યાએ જોવા ગયા હતા અને જે જગ્યાએ અમને જરીક પણ ડાઉટ લાગ્યો એ થિયેટર ઓપન જ નથી કર્યા આપણે છે એનું કારણ કે યુવા સરકાર સાથે મારે એવો એક પણ એવું ટેગ નથી જોતું કે યુવા સરકારના કારણે કે કોઈ સંક્રમણ ફેલાવવાનું કોઈ એટલે અમે બહુ ધ્યાન રાખ્યું છે અને અમે એમાં સફળ પણ થયા છે અત્યાર સુધીના કોઈ શો માં કોઈ પણ કમ્પ્લેન કે કોઈ પણ જેના પ્રિકોશન ઓછા છે ઉલટા લોકો એમ કે છે ભાઈ આપણે ગઈકાલે જે હતી ને શો પૂરો થયો ત્યાં પીપીટી કિટ સાથે બે વ્યક્તિઓ જે છે સેનિટાઈઝ કરી અને આવ્યા ટાઈમિંગ છે સાહેબ તમે જો અમરે આખી સ્ટાર કાસ્ટ ટીમે તો એ લોકો કરી દીધું સાહેબ ટાઈમ પૂરો થયો મને આપણે કે મેં કહ્યું ને કે પ્લીઝ તમે આ લોકો એટલે લોકોએ બસ અમને સપોર્ટ કરો અમે શરૂઆત કરી છે અને સાહેબ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી છે ને સાહેબ એ બહુ મોટી તકલીફમાં છે એને વર્ક ફ્રોમ હોમ નથી નથી તમે કદાચ વર્ક ફ્રોમ હોમ કરી શકતા હશો ઘરેથી અથવા કોઈ બીજો બિઝનેસ તમે વિચાર કરો કે જે લાઈટ પકડીને સ્પોર્ટ બોય છે એ શું વર્ક ફ્રોમ હોમ કરશે છે છે સાચી વાત છે મૂવીનો એડિટર છે એની પાસે મૂવી જ નહી તો એડિટ શું કરશે સાચું બહુ મોટી ઇન્ડસ્ટ્રી છે ઉપર છે ડિરેક્ટર હીરો છે એક રાઇટર છે એનું તો કામ ચલો થઈ ગયું અથવા એ તો બીજી જગ્યાએ કંઈક બુક લખીને પોતાનું કામ ચલાવશે અને થિયેટર્સ ની અંદર જે સ્ટાફ છે જે કેન્ટીન બોય છે થિયેટર ભાડા ભર છે થિયેટર ના માલિકો છે બહુ આમ જો તો લાખો લોકોની રોજગારી નકે છે અને આ જ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી એ ફેસબુક YouTube લાઈવ થી આપણને ડિપ્રેશનમાંથી માંથી બહાર કાઢ્યા હતા લોકડાઉન એટલે લોકડાઉન સમયે એમણે બહુ સારું મનોરંજન એટલે હવે સાહેબ તમારી ને અમારી જવાબદારી છે કે આપણે લોકો ને ફરી પાછા અને સાફ સુથરી સાહેબ ચોખી ચણાક ફિલ્મ છે એટલે જે રિવ્યુઝ છે અને જે લોકો ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે એમને પણ સંદીપ પટેલ તમે જો સંદીપ પટેલ એને આરતી બેન પ્રીમિયર માં લવની ભવાય એટલે ગુજરાતી ફિલ્મ એક સિરમોર ઇતિહાસ કહી શકાય એક વેસ્ટર્ન મુવી કહેવાય અને એમને સર દિલ થી જે કંઈ મીડિયાની સામે મીડિયાની સામે અને એમને પણ એમને માઇક લઈને બહુ જે કંઈ વસ્તુઓ છે તો બહુ સારી રીતે એમને એપ્રિશિયેટ કરી છે તો એ અમારી માટે મને એક રાજનૈતિક પાત્ર તરીકે પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે મને એક ધારાસભ્ય તરીકે પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં મેં ટાઈમ કોઈ પોલિટિકલ પાત્ર આ ફિલ્મમાં કહ્યું છે અને બહુ મને મજા આવી છે આઈ રિયલી એન્જોય ફિલ્મનું શૂટિંગ મેજોરિટી રાજકોટ અને ગોંડલની આસપાસના વિસ્તારની અંદર થયેલું છે ફિલ્મની અંદર લગભગ ઓલમોસ્ટ આખા રાજકોટના કટ્સ દેખાશે અને ગોંડલના દેખાશે તમારો ખાસ કરીને શું અનુભવ રહ્યો ફિલ્મ ફિલ્મ સાથે જોડાવવાનો અને આખી ચલાવી લો જી મારા અનુભવની આપણે વાત કરું તો ફિલ્મ જગતની અંદર હું એકદમ નવોદિત કહેવો કારણ કે મારી આ પહેલી ફિલ્મ છે જે રિલીઝ થઈ રહી છે અને જે ફિલ્મની ટેકનિકલ ટીમ હતી એ ટોટલ ટેકનિકલ ટીમ છે એ હાઈલી પ્રોફેશનલ હતી અને મુંબઈ ફિલ્મો સાથે જોડાયેલી કેમેરામેનની લાઇટિંગની ટીમ સાથે કામ કરવાનો મને મોકો મળ્યો અને ઘણું શીખવા મળ્યું છે અલબત્ત ટેકનિકલ ટીમ યુવા સરકારની બહુ સ્ટ્રોંગ છે આ મારી ચોથી ફિલ્મ છે આની પહેલા મેં જે ત્રણ ફિલ્મ કરી છે એમાંથી બે રિલીઝ થઈ ગઈ છે અને આ પણ એક રિલીઝ થઈ ગઈ છે એટલે મારી ત્રણ રિલીઝ છે ને ચોથી ફિલ્મ સારથી કરીને છે એ પોસ્ટ પ્રોડક્શનમાં છે અને એમાં હું લીડ રોલ કરું છું ફિલ્મમાં જે હીરો છે એના એના મોટા ભાઈનું બાળપણનું પાત્ર હું કરું છું અને એ પાત્રમાં એવું છે કે એ નાનો હોય કે પછી મોટો હોય ત્યારે પણ તે તેના ભાઈને મોટિવેટ કરે છે ફિલ્મના પાત્રમાંથી એક અભિનેતા તરીકે અ સું શી કોમનો પ્રેરણા મળી તમને મને પ્રેરણા મળે છે કે જે અત્યારે જે સરકાર છે અને એ બધું છે અત્યારે આ ફિલ્મ આપણને એક યંગ યુવા સરકાર તરફ આપણને ખેંચીને લઈ જાય છે યુવાનોને રાજકારણમાં આવવું જોઈએ એવી આપણને પ્રેરણા મળી શકે છે આ ફિલ્મ ઉપરથી અને અત્યારે ભલે પણ કોરોના હોય પણ આપણે થિયેટરમાં બધી બધી બાજુની સેફટી રાખવામાં આવે છે માસ્ક ને બધું બધાએ પહેરીને જવું અને આ ફિલ્મ જરૂરથી જોવું આ ફિલ્મ આપણને ઘણું બધું શીખવી શકે છે જી ચોક્કસ અલબત્ત મારું તો એ કહેવાનું છે કે અત્યારે આ દિવાળીના માહોલમાં આપણે જે રીતે બજારમાં ઉમટી પડીએ છીએ ખરીદી કરવા એના કરતાં પણ સેફ થિયેટરમાં જવું છે કે થિયેટરના શો ચાલુ થાય તે પહેલા અને પૂરો થાય તુરત જ બાદ સેનિટાઈઝેશનની પ્રોસેસ કરવામાં આવે છે થિયેટરની એન્ટ્રી ઉપર સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક ટેમ્પરેચર બધું ચેક કરવામાં આવે છે એટલે થિયેટર મારી દ્રષ્ટિએ બજારોમાં જવા કરતાં પણ વધારે છે તો પ્લીઝ બધા જજો યુવા સરકાર લોકડાઉન પછીની અનલોક ની નવી સવાર છે અને આ સવાર ઉગશે તો જ જો તમે લોકો થિયેટર સુધી પહોંચશો ગુજરાતી ભાષાનું પ્રભુત્વ માટે ગુજરાતી આનું પ્રભુત્વ માટે હું હર્ષલ માકડ આ ફિલ્મના રાઇટર અને કોસ્ક્રિપ્ટ રાઇટર તેમજ કો એક્ટર કો ટીમ મેમ્બર તરીકે રક્ષિત વસવા ડિરેક્ટર તરીકે વિનંતી કરીએ છીએ ફિલ્મ જોવા યસ પ્લીઝ થેન્ક યુ